नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू ओरेकल केरियर एकेडमी ना करंट अफेयर्स विथ जीके सीरीज ना वीडियो मा। विद्यार्थी मित्रों, आज है 15 मार्च अने 15 मार्च 2022 ना जे पण करंट अफेयर्स ना प्रश्नों बने छे ते प्रश्नों नी माहिती आपणे आ वीडियो नी अंदर मेळवीशुं। साथे साथे दरेक प्रश्न रिलेटेड जे पण डिटेल हशे ते प्रश्नों नी माहिती अहींया आपणे मेळवीशुं। विद्यार्थी मित्रों, तमने खबर छे छेल्ला 3 થી 4 વર્ષ બધા જ વિદ્યાર્થી મિત્રોએ વેઇટ કર્યો છે પરીક્ષા તલાટી અને કોન્સ્ટેબલ 2019 પછી 20, 21 અને 22 બે વર્ષથી 2.5 વર્ષ વિદ્યાર્થી મિત્રો બેસી રહ્યા છે આ પરીક્ષાની રાહ જોઈને। બધી જ પરીક્ષાઓ કોરોના વાયરસ થઈ ગયો તો આ વર્ષે ભરતી છે તે પ્રમાણે સંખ્યા વધારે છે। માનો કોન્સ્ટેબલ આશરે બોલી રહ્યો છું 1.5 લાખ કોન્સ્ટેબલ છે બરોબર પાસ થયેલા દોડની અંદર। હવે 1.5 લાખ કોન્સ્ટેબલ પરીક્ષા આપશે 8000 જેટલા લેવાના છે બરોબર। તો વિદ્યાર્થી મિત્રો પેપર ટફ નીકળશે બરોબર। તલાટીનું પણ એવું છે 25 લાખ ફોર્મ ભરાયા છે લેવાના કેટલા છે લગભગ 5000 જેટલા તલાટી લેવાના છે બરોબર। તો આ હિસાબે અંદાજો લગાવજો કે પેપર તો થોડું ટફ નીકળશે મહેનત જોઈશે। પીએસઆઈની પ્રિલિમ પરીક્ષા લેવાય એમાં ઓરેકલ કેરિયર એકેડેમીના 17 પ્રશ્નો બેઠા પૂછાયા માટે ઓરેકલ કેરિયર એકેડેમી દ્વારા 3 મહિનાની करंट अफेयर्स की बुक बहार पड़वामां आवी रही छे। 3 મહિનાનું करंट अफेयर्स आवनारी परीक्षामां महत्वनो भाग भजवशे। तो विद्यार्थी मित्रों, बुक जो तमे खरीदवा मांगता होय तो डायरेक्ट मारा नंबर पर कॉन्टेक्ट करी अने तमे अत्यारथी पण बुकिंग करी शको छो। तो आओ विद्यार्थी मित्रों जोईए आजना करंट अफेयर्स ना प्रश्नो। तो आजनो आपणो पहेलो प्रश्न छे अने आ पहेलो प्रश्न ज आपणा माटे अगत्यनो छे। शा माटे अगत्यनो छे? तो 12 मार्च 2022 ना दिवसे प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीए કયા રાજ્યમાં રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કર્યું? હવે અહીંયા વાત થઈ રહી છે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય આ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે ને કોણે કર્યું છે? ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી અત્યારે પૂરા વિશ્વની અંદર સૌથી તાકાતવર નેતાઓની લિસ્ટમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નંબર 1 ઉપર છે બરોબર। એક ગર્વની વાત છે। તો અહીંયા આપણો જવાબ છે ગુજરાત રાજ્યને સમર્પિત કર્યું। તો ગુજરાત રાજ્યની અંદર ગાંધીનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કર્યું। હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થયો। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તે પ્રશ્ન રિલેટેડ જે પણ પ્રશ્નો નીકળે છે મહત્વના, તો ભારત દેશમાં પ્રથમ વખત કોઈ નદીના નામ ઉપર યુનિવર્સિટીનું નામ રાખવામાં આવ્યું છે તેનું નામ પરીક્ષામાં પૂછાય તો શું લખીશું? તો સિંધુ યુનિવર્સિટી, કઈ જગ્યાએ આવી? લદ્દાખની અંદર। ત્યાર પછી છે મેજર ધ્યાનચંદ ખેલ વિશ્વવિદ્યાલય કઈ જગ્યાએ આવેલ છે? વિદ્યાર્થી મિત્રો, આ ઉદઘાટન પણ ભારત દેશના પ્રધાનમંત્રી શ્રીએ કર્યું હતું બરોબર વર્ચ્યુઅલ રીતે। તો જવાબ આવશે મેરઠ ઉત્તર પ્રદેશની અંદર। ત્યારબાદ આગળ વધીએ તો જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે થોડા સમય પહેલા જ જાન્યુઆરી મહિનામાં બરોબર। તો તેમનું નામ પૂછાય પરીક્ષામાં તો શાંતિ ધુલીપુરી પંડિત, આ નામ યાદ રાખીશું। ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે, કોણ બન્યા? તો કર્ણમ મલ્લેશ્વરી। વિદ્યાર્થી મિત્રો, કર્ણમ આ રીતે લખાય પણ ટાઈપિંગ નથી થતું બરોબર, જરા જોઈ લેજો કર્ણમ મલ્લેશ્વરી। લાસ્ટમાં છે વેટ લિફ્ટિંગ માટે ભારત દેશ માટે સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ તેઓ જીત્યા હતા બરોબર વેટ લિફ્ટિંગમાં, કર્ણમ મલ્લેશ્વરી। તો આ એક પ્રશ્નની અંદરથી 3 થી 4 પ્રશ્નો આપણે યાદ રાખવાના છે। તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો ભારત દેશના પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય સમર્પક ગુજરાત રાજ્યને સમર્પિત કર્યું કઈ જગ્યાએ? ગાંધીનગરની અંદર આવેલું છે। તો આ પહેલો પ્રશ્ન છે જુઓ। હવે બીજા નંબરનો પ્રશ્ન છે IRDAI ના નવા ચેરમેન કોણ બન્યા? હવે અહીંયા વાત થઈ રહી છે IRDAI, ઇમેજમાં પણ લખેલું છે IRDAI। તો અહીંયા આપણો જવાબ છે દેવાશીષ પાંડા બરોબર, આપણો જવાબ છે દેવાશીષ પાંડા। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તેનું પૂરું નામ સમજીશું તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ના ચેરમેન દેવાશીષ પાંડા બન્યા છે। કોણ બન્યા છે? દેવાશીષ પાંડા। આ નિયુક્તિ ખાસ યાદ રાખવી પડશે। હવે આગળ વધુ તો સ્થાપના થઈ હતી 1999માં, કોની? તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના થઈ છે 1999માં। મુખ્ય મથક કઈ જગ્યાએ આવ્યું? તો હૈદરાબાદના તેલંગાણાની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે। હાલમાં ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડના નવા નિદેશક કોણ બન્યા? ઉપર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દેવાશીષ પાંડાને બનાવવામાં આવ્યા છે IRDAI ના નવા ચેરમેન। તો તેના રિલેટેડ જે પણ પ્રશ્નો નીકળતા હોય નવી નિયુક્તિના તે પણ જોઈ લઈએ। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેન્દ્રીય બોર્ડના નવા નિદેશક બન્યા છે સંજય મલ્હોત્રા। ત્યાર પછી ગુરુગ્રામ હરિયાણાના પ્રથમ મહિલા પોલીસ કમિશનર કોણ બન્યા? ગુરુગ્રામ હરિયાણાના પ્રથમ મહિલા પોલીસ કમિશનર, તો
कला रामचंद्रन अने लास्ट में छे सीबीएसई बोर्ड ना नवा अध्यक्ष कोण बन्या तो विनीत जोशी। तो आ बीजा प्रश्न अंदर थी आटली माहिती आपणे याद राखीशुं। वधीए आगळ ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ, સૌથી મહત્વનો પ્રશ્ન છે ડિજિટલ ભૂમિ દસ્તાવેજની ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા આપવાવાળું ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો વિદ્યાર્થી મિત્રો ઇમેજ ઉપરથી જ આપણને ખબર પડી જાય બરોબર, અહીંયા લખેલું છે બિહાર। તો અહીંયા આ પ્રથમ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે ડિજિટલ ભૂમિ દસ્તાવેજ ડોરસ્ટેપ ડિલિવરી આપવાવાળું ભારત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે બિહાર। महाराष्ट्र राज्य गई काले महाराष्ट्र राज्य पूरा भारत देश एकमात्र एवं राज्य बनवा जई रह्युं छे, एवं राज्य बनी गयुं छे समझी लो। કેટલી વિદ્યાર્થી મિત્રો, તો 1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા વાળું ભારત દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે મહારાષ્ટ્ર। મહારાષ્ટ્ર રાજ્ય ભારત દેશનું એકમાત્ર 1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા વાળું ભારત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો બિહારની વાત થઈ રહી છે, બિહાર દિવસ 22 માર્ચ, યાદ રાખજો, અહીંયા એડવાન્સમાં મેં મૂકી દીધું છે, બિહાર દિવસની ઉજવણી 22 માર્ચના દિવસે કરવામાં આવે છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ બિહારનું ભારતમાં 13મા નંબરનું સ્થાન છે। પહેલા કયું હતું? તો 2 જૂન 2014 ની અંદર નોંધ કરી લેજો, 2 જૂન 2014માં ક્ષેત્રફળની દ્રષ્ટિએ બિહારનું સ્થાન ભારતમાં 12મું હતું અને અત્યારે કેટલામું છે? તો 13મું। આ નોંધ કરજો, સ્થાપના ક્યારે થઈ હતી? તો 22 માર્ચ 1912 ની અંદર બિહાર રાજ્યની સ્થાપના થયેલી છે। રાજધાની છે પટના, મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કૃષ્ણ સિન્હા। ગવર્નર કોણ છે? ફાગુ ચૌહાણ, અને પ્રથમ ગવર્નર હતા જયરામ દોલતરામ। મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સંજય કરોલ। લોકનૃત્ય કયા છે? તો વિદેશિયા, જાટ, જટિન, ઝુમરી, ઝીંઝિયા, કંજરી, ફગુવા, બિરહા અને સોહર। વિદ્યાર્થી મિત્રો એક વાત છે કે જે રાજ્યની જો વાત નીકળે છે, રાજ્યની વાત જો કોઈ નીકળે છે અને તેની અંદર રાજ્યની કોઈ ડિટેલ જો સંપૂર્ણ મૂકતું હોય તો તે ઓરેકલ એકેડેમીનું કરંટ અફેર છે, જોવાનું ચૂકશો નહીં। કમ્પ્લીટ માહિતી તમારે કોઈ રાજ્ય કરવાની જરૂર નહીં પડે, સ્પેશિયલી દિલ્હી કરંટ અફેર્સની અંદર ઓરેકલ કેરિયર એકેડેમી દ્વારા એક રાજ્યની માહિતી હોય છે, જે પ્રશ્ન આવ્યો તો સમજી લો એની એક પૂરેપૂરી ડિટેલ અહીંયા મૂકવામાં આવેલી હોય છે। બિહાર, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી તમારે ક્લિયર થતા રહેશે તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં। જુઓ લોકસભા સીટ કેટલી છે? તો 40, રાજ્યસભા સીટ કેટલી છે? તો 16, અને વિધાનસભાની સીટો કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો 243 બરોબર। 3 પાડોશી રાજ્ય છે, કયા કયા? ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ। તો પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી બિહાર રાજ્ય કયા 3 રાજ્ય સાથે સીમા ધરાવે છે, સરહદ ધરાવે છે? તો ગોખી લેજો, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બરોબર। આટલે સુધીની માહિતી આ બીજા પ્રશ્નની છે, વધીએ આગળ। ત્રીજા પ્રશ્નની હતી, ચોથો પ્રશ્ન હવે અહીંયા પણ પ્રધાનમંત્રી છે આપણા, અમદાવાદમાં ખેલ મહાકુંભનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? અમદાવાદની અંદર ખેલ મહાકુંભનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો 11મા નંબરનું એડિશન છે, કયા નંબરનું? 11મા નંબર, અને ઇમેજ ઉપરથી ખબર પડી જાય કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેનું ઉદઘાટન કર્યું છે। શરૂઆત ક્યારે થઈ હતી? આ પણ નોંધ કરજો, પરીક્ષા લક્ષી છે, હાઈલાઈટમાં જે હોય તે પહેલું જીપીએસસી પૂછે છે। તો પ્રથમ વખત શરૂઆત થઈ હતી 2010માં, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા? શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને તેમના દ્વારા ખેલ મહાકુંભનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। તો નોંધ કરજો પૂરેપૂરી માહિતી, 2010ના વર્ષથી શરૂઆત થયેલી છે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા। આ વર્ષે કયા નંબરનું સંસ્કરણ? તો ખેલ મહાકુંભનું 11મું સંસ્કરણ છે। અત્યારે ઉદઘાટન કોણે કર્યું? તો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અત્યારે ઉદઘાટન કરવામાં આવ્યું છે। હવે આગળ વધીએ, તો હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપિત કરવાની મંજૂરી કઈ જગ્યાએ મળી છે? પૂરા વિશ્વનું પ્રથમ નંબરનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જામનગરની અંદર સ્થાપિત કરવામાં આવશે। હવે આગળ વધીએ, તો ગુજરાતના અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના 38 જે દોષી હતા તે લોકોને ફાંસીની સજા સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવી। આ બ્લાસ્ટ ક્યારે થયો હતો? પરીક્ષામાં પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો 38 દોષીને ફાંસીની સજા જે કરવામાં આવી સ્પેશિયલ કોર્ટ દ્વારા, તો આ બ્લાસ્ટ 26 જુલાઈ 2008માં થયો હતો, નોંધ કરી લેજો, પરીક્ષા લક્ષી મુદ્દો છે,
તો બંને પ્રશ્નો આપણે ગુજરાત રાજ્યના હતા પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા હવે વધીએ આગળ પાંચમો પ્રશ્ન જુઓ દુનિયાના પ્રથમ એવા મહિલા ક્રિકેટર કોણ બન્યા કે જેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વર્લ્ડ કપમાં સૌથી વધારે મેચોમાં કેપ્ટનશિપ કરી છે તો તમે ઇમેજમાં જોઈ શકો છો આપણા ભારત દેશના છે મિતાલી રાજ તો અહીંયા જવાબ આવશે એ મિતાલી રાજ પૂરા વિશ્વમાં સૌથી વધારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વિશ્વ કપમાં કેપ્ટનશિપ કરવાવાળા પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયા તેમણે ઓસ્ટ્રેલિયા દેશના એલેન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો પરીક્ષામાં કદાચ રેકોર્ડ પણ પૂછી શકે નોંધ કરી લેજે કોનો રેકોર્ડ તોડ્યો તો એલેન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો હવે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો પીએસઆઈની પ્રિલિમ પરીક્ષાથી એમાં બે ક્રિકેટના પ્રશ્નો પૂછાયા હતા નોંધ કરી લેજો આ તમામ મુદ્દો મૂકવામાં આવેલો છે તો ટેસ્ટ મેચમાં સૌથી ઓછા બોલમાં 50 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા તો ઋષભ પંત બન્યા કોનો રેકોર્ડ તોડ્યો તો કપિલ દેવનો રેકોર્ડ તેમણે તોડ્યો આગળ વધીએ તો વન ડે ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ જુલન ગોસ્વામીના નામે હવે થઈ ગયો છે ત્યાર પછી 6 ક્રિકેટ વિશ્વકપ રમવાવાળા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી મિતાલી રાજ બન્યા છે વિદ્યાર્થી મિત્રો એ વગર પણ બે નામ આપણે ગોખવા પડશે કોણ કોણ એક તો છે સચિન તેંડુલકર કોણ છે સચિન તેંડુલકર બરોબર સચિન તેંડુલકર અને બીજા છે મિયાદાદ લખી દઉં છું જાવેદ મિયાદાદ બરોબર તો જાવેદ મિયાદાદ સચિન તેંડુલકર અને મિતાલી રાજ ત્રણ વ્યક્તિ એવા છે કે જે 6 વર્લ્ડ કપ રમ્યા છે ત્યાર પછી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે છે સૌથી વધારે ડોટ બોલ ફેંક્યા હોય તેવા વ્યક્તિ તો સકીબ અલ હસન છે બે વખત વુમન્સ ક્રિકેટર ઓફ ધ યરનું એવોર્ડ જીતવાવાળા પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો સ્મૃતિ મંઘાના નોંધ કરી લેજો અને લાસ્ટમાં સૌથી ઓછા બોલમાં અર્ધશતક લગાવવાવાળી પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા તો ઋચા ઘોષ બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની સાથે આટલી ડિટેલ કોઈ જગ્યાએ મૂકવામાં નથી આવતી ઘણું સર્ચ કરું છું ને ઘણી તમારા માટે મહેનત કરું છું લાઈક અને કોમેન્ટ બને છે આગળ જુઓ 6 નંબરનો પ્રશ્ન મહિલા વિશ્વકપના ઇતિહાસમાં 3 શતક એટલે કે ટ્રિપલ સેન્ચુરી લગાવવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બને છે તો ઇમેજની અંદર તમે જોઈ શકો છો તેમનું નામ છે હરમનપ્રીત કૌર અહીંયા આપણો જવાબ આવશે બી તો હરમનપ્રીત કૌર મહિલા વિશ્વકપમાં 3 સેન્ચુરી લગાવવાવાળા પ્રથમ ભારતીય મહિલા બન્યા છે કરંટ અફેર સૌથી બેસ્ટ છે 7 નંબરનો પ્રશ્ન જોઈશું તો હાલમાં માર્ચ 2022માં આયોજિત થવાવાળા 2041 જળવાયુ એન્ટાર્કટિકા અભિયાનમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે પ્રશ્નને બરોબર સમજી લેજો બધી જ પરીક્ષાઓ નજીક છે તો હાલમાં માર્ચ 2022માં આયોજિત થવાવાળા 2041 જળવાયુ એન્ટાર્કટિકા અભિયાનમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે આરુષિ શર્મા 2022માં આયોજિત થવાવાળા 2041 જળવાયુ એન્ટાર્કટિકા અભિયાનમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ આરુષિ વર્મા કરશે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા પ્રાજક્તા કોલીને યુથ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યા અને મોહિત જૈન ન્યૂઝ પેપરના નવા ચેરમેન બન્યા છે અહીંયા તમે જોઈ શકો છો મોહિત જૈન સી નંબરનો ઓપ્શન તો ન્યૂઝ પેપરના નવા ચેરમેન બન્યા છે ત્યારબાદ નરેન્દ્ર કુમાર ગોયનકા તો એપેકના નવા અધ્યક્ષ બન્યા ઓપ્શન નંબર બી 4-4 ઓપ્શન અહીંયા ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ 7મો પ્રશ્ન યાદ રાખજો ભારત દેશના અરે સોરી 2022માં આયોજિત થવાવાળા 2041 જળવાયુ એન્ટાર્કટિકા અભિયાનના પણ ભારત દેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે તો આરુષિ વર્મા કરશે હવે આગળ વધીએ તો 8મા નંબરનો પ્રશ્ન છે તો હાલમાં ભારત દેશના કયા પાડોશી દેશના પ્રધાનમંત્રીને હટાવવામાં આવશે અને જેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સ્પીકરને સોંપી દેવામાં આવ્યો છે તો આપણો ભારતનો પાડોશી દેશ છે માટે પ્રશ્ન મહત્વનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો કે પાકિસ્તાનમાં 24 મહિનાથી સૌથી વધારે મોંઘવારી છે કેટલા 24 મહિનાથી સૌથી વધારે મોંઘવારી કઈ જગ્યાએ છે તો પાકિસ્તાનમાં તો હાલમાં ભારત દેશના પાકિસ્તાન દેશની અંદર પ્રધાનમંત્રીને હટાવવામાં આવશે તો અહીંયા જવાબ આવશે એ પાકિસ્તાન તો વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાન દેશના પ્રધાનમંત્રી હાઉસ અત્યારે દેવામાં ડૂબી ગયું છે તેવા સમાચાર છે અત્યાર સુધી આ પ્રધાનમંત્રીએ પાકિસ્તાન દેશનો કોઈ પણ વિકાસ કર્યો નથી પાકિસ્તાન દેશના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પ્રધાનમંત્રીના પદ ઉપરથી હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ
પાર્લામેન્ટમાં સ્પીકરને સોંપી દેવામાં આવેલો છે. હવે પૂરી માહિતી લઈ લેજો તો અવિશ્વાસ પાસ કરવા માટે 172 વોટની જરૂરત હોય છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલી પાસે ટોટલ કેટલા છે તો 341 સીટ. પ્રસ્તાવ પાસ કરવા માટે 172 વોટની જરૂર હોય. હાલની સરકાર પાસે 179 સદસ્ય છે. વિપક્ષનો એવો વિશ્વાસ છે કે તેમની પાસે 200 સદસ્યોનું સમર્થન છે. પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ નંબર 95 અંતર્ગત, હવે મેં સ્ટેટસમાં રાખ્યું હતું કે કયા અનુચ્છેદ અંતર્ગત પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ નંબર 95 અંતર્ગત પ્રધાનમંત્રી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ 7 દિવસમાં પૂરો કરવાનો હોય છે. અવિશ્વાસ પ્રસ્તાવનું વોટિંગ બેલેટ પેપરના માધ્યમથી પાકિસ્તાનમાં થાય છે. હાલમાં પૂરી તૈયારી સાથે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન દેશમાં નવા પ્રધાનમંત્રી નવાબ શરીફ થશે. તો આટલે સુધીની વિદ્યાર્થી મિત્રો મારી પાસે માહિતી છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન છે. અનુચ્છેદ નંબર 95 ગોખી લેજો મગજની અંદર. અને નવા પ્રધાનમંત્રી કોણ બનશે તો નવાબ શરીફ. હવે અહીંયા 9મા નંબરનો પ્રશ્ન છે આપણો કે કેટલા ગોલ કરીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇતિહાસમાં સૌથી વધારે ફૂટબોલ ગોલ કરવાવાળા ખેલાડી બની ગયા. વિદ્યાર્થી મિત્રો ઇમેજ જ એટલી સરસ મજાની છે, તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 807 ગોલ કર્યા છે. કેટલા? 807 ગોલ. તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇતિહાસમાં સૌથી વધારે ફૂટબોલ ગોલ કરવાનો કેટલો રેકોર્ડ કર્યો? તો 807 ગોલ તેમણે કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રોનાલ્ડોના કિરિયરની 59મી હેટ્રિક હતી. આ પણ નોંધ કરી લેજો, આ બંને મુદ્દા નોંધ કરજો. હવે 10મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ધ કાશ્મીર ફાઇલ સૌથી વધારે ચર્ચામાં છે, જેને 11મી માર્ચના દિવસે રિલીઝ કરવામાં આવી છે. તો શું છે આ કાશ્મીર ફાઇલ, તેની પૂરી માહિતી મેળવીએ. તો અહીંયા છે કાશ્મીર ફાઇલ. તો કાશ્મીરી પંડિતો ઉપર આતંકવાદીઓ દ્વારા જુલમ કરવામાં આવતો હતો. શું કરવામાં આવતો હતો? જુલમ કરવામાં આવતો હતો. તેમને મજબૂર કરવાની સંપૂર્ણ કહાની આ પિક્ચરમાં બતાવવામાં આવી છે. પંડિતોને તેમના ઘરેથી નાસી જવા માટે મજબૂર કરવામાં આવ્યા આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ પલાયન ત્રાસદીની સમીક્ષા કરે છે. બરોબર, પલાયન કરો અહીંયાથી બસ. તો પંડિતો ઉપર જે પણ અત્યાચાર થયો છે તે આ ફિલ્મની અંદર બતાવવામાં આવેલો છે. પૂરી માહિતી લેજો. પાકિસ્તાનમાં રહેવું હોય તો અલ્લાહુ અકબરનો નારો લગાવવો પડશે તેવું કહેવામાં આવતું હતું. 20મી સદીની શરૂઆતમાં પાકિસ્તાન દેશમાં 1,00,000 કાશ્મીરી પંડિત હતા. અત્યારે કેટલા છે? તો માત્ર 9,000. વિચાર કરો, 20મી સદીની અંદર 1,00,000 કાશ્મીરી પંડિત હતા, જેની સંખ્યા અત્યારે માત્ર 9,000 થઈ ગઈ છે. 1941માં કાશ્મીરી હિન્દુઓની આબાદીનો હિસ્સો 15% હતો, જ્યારે અત્યારે 1991 સુધી તેમની હિસ્સેદારી માત્ર 0.1% થઈ ગઈ. કાશ્મીરનું નામ કોના નામ ઉપરથી પડ્યું છે? તો કશ્યપ ઋષિના નામ ઉપરથી કાશ્મીર નામ પાડવામાં આવેલું છે. બરોબર, કશ્યપ ઋષિ નામ નોંધી લેજો. પાકિસ્તાનમાં વસતા ઘણા લોકો મૂળ નિવાસી હિન્દુ છે. કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ લગભગ 6,000 વર્ષ જૂની છે અને તેમને કાશ્મીરના મૂળ નિવાસી માનવામાં આવે છે. કાશ્મીરના મૂળ નિવાસી કોને માનવામાં આવે છે? તો કાશ્મીરી પંડિતોને. 14મી શતાબ્દીમાં તુર્કિસ્તાનથી આવેલા મુસ્લિમ આતંકી 60,000થી પણ વધારે સેનાએ કાશ્મીર ઉપર આક્રમણ કર્યું અને કાશ્મીરમાં ધર્માંતરણ કરી અને મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના કરી. આટલે સુધીની આ ડિટેલ છે. માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મૂવી જે રિલીઝ થઈ છે ધ કાશ્મીર ફાઇલ સૌથી વધારે ચર્ચામાં છે. હવે આપણો અહીંયા 11મો પ્રશ્ન છે. હાલમાં નિયુક્ત કરવામાં આવેલ અધ્યક્ષ અને કંપનીના સીઈઓને યોગ્ય રીતે જોડવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો મારો રેકોર્ડ બ્રેક છે. 10 ક્વેશ્ચન બનાવેલા છે અહીંયા જોડકાના. દેવાશીષ પાંડા, સેબી, રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ ડિવિઝન, આર્થિક વિકાસ સંસ્થા, આઈઓસી, એથલેટ આયોગ, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ કેન્દ્રીય બોર્ડ, વિનીત જોશી, દેવાશીષ મિશ્રા, એસ કિશોર, શાંતિશ્રી ધુલી પુલી પંડિત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાયરેક્ટ જવાબ કહી દઉં છું. આટલા મોટા જોડકા હું જોડાઈ શકીશ નહીં, અહીંયા તમને ડાયરેક્ટ જવાબ કરી દઉં છું. તમે શાંતિથી બુકની અંદર ઉતારી લેજો. તો જવાબ નંબર આવશે 4. શાંતિથી બુકની અંદર તમારે આ ઉતારી લેવાનું છે. જવાબ નંબર 4 છે અહીંયા. શાંતિથી આ જોડકા ઉતારી લેજો. જવાબ નંબર છે આપણો 4. અહીંયા 12મો પ્રશ્ન છે. નીચેનામાંથી કોણે હાલમાં યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે? વિદ્યાર્થી મિત્રો પહેલા આ પ્રોગ્રામનું નામ શું રાખવામાં આવ્યું છે તે નોંધ કરી લઈએ. તો તેનું નામ છે યુવિકા. શું નામ રાખવામાં આવ્યું? યુવિકા. નીચેનામાંથી કોણે હાલમાં યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો
जवाब आवशे इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन। बराबर अहीं जोई सको छो एफ सोमनाथ साहेब छे नवा आपणा अध्यक्ष बन्या छे। हवे नोट करजो के सिवान आपणा अध्यक्ष नथी, अत्यारे अध्यक्ष बदलाई गया अने तेमनुं नाम छे एस सोमनाथ। अने विद्यार्थी मित्रों तेमना द्वारा ज अहीं यंग साइंटिस्ट प्रोग्राम शुरू करवामां आव्यो छे इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन। ग्रामीण क्षेत्र में वसता 150 युवाओं ने आ कार्यक्रम में जोड़वामां आवशे। हवे विद्यार्थी मित्रों तमने एक खबर होय तो थोड़ा समय पहला जानवी डांगेती नामना व्यक्ति जे महिला छे नासा ना कार्यक्रमों ने पूरा करवा वाला भारत देश ना प्रथम महिला बन्या। त्यार बाद हवे अहीं सेंट्रल गवर्नमेंट नी महत्वनी स्कीम जे छे तेने नोट करी लो तो प्रधानमंत्री डिवाइन स्कीम। तो विद्यार्थी मित्रों निर्मला सीतारामन द्वारा लॉन्च करवामां आवेली पर्वतमाला योजना, तो पण निर्मला सीतारामन। स्त्री मनोरक्षा परियोजना कोणे लॉन्च करी तो स्मृति ईरानी ए। अने परम शिक्षालय कोणे लॉन्च करी तो पश्चिम बंगाल। तो सौथी महत्वनो मुद्दो छे आ यंग साइंटिस्ट प्रोग्राम, तेनुं नाम राखवामां आव्युं छे युविका, लॉन्च कर्यो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन। હવે અહીંયા 12મા નંબરનો પ્રશ્ન છે કે કાશ્મીરી હેન્ડ નોટેડ કોર્પેટને QR GI ટેગ મળ્યો છે। બરોબર 13મા નંબરનો પ્રશ્ન છે કાશ્મીરી હેન્ડ નોટેડ કોર્પેટને QR GI ટેગ મળ્યો। તો વિદ્યાર્થી મિત્રો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ કેટલા વર્ષ માટે મળે છે? 10 વર્ષ માટે। બરોબર, પણ અહીંયા શું છે QR આધારિત GI ટેગ। તો આ QR કોડને સ્કેન કર્યા પછી પ્રોડક્ટની પૂરી જાણકારી તમને મળશે। બરોબર, જે પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યો છે तो QR कोड स्केन कर्या पछी प्रोडक्टनी जे पण जानकारी छे ते जानकारी पूरेपूरी तमने मळशे। अने कश्मीरनी हाथ बनावटनी जे कॉर्पोरेट छे तेने आ QR आधारित GI टेग आपवामां आव्यो छे। हवे विद्यार्थी मित्रो सानी अंदर छपाई सके तेवो मुद्दो छे कई कई वस्तु जे भारत देशनी GI टेग धरावती वस्तु छे तेने कया कया देशनी अंदर मोकलवामां आवी छे ते नोट करी लो। एक तो छे लाल चोखा आसामना। कोना छे? लाल चोखा आसाम राज्यना छे अने जेने अमेरिका देशमां मोकलवामां आव्या। त्यारबाद काला नमक चोखा उत्तर प्रदेशना छे जेने सिंगापुरमां मोकलवामां आव्या। तमने जो खबर होय तो काला नमक चावल महोत्सव कोनो? उत्तर प्रदेश। हवे छे बगलपली केरी। बरोबर, पगली केरी अथवा बगलपली केरी तेलंगाणा राज्यनी छे, जेने तेलंगाणा राज्य अने आंध्र प्रदेशनी छे अने जेने आंध्र प्रदेशमांथी साउथ कोरियामां मोकलवामां आव्या। त्यारबाद लीची कोनी छे? तो बिहार राज्यनी, तेने लंडनमां मोकलवामां आवी। सपोटा चीकू कोना छे? महाराष्ट्रना, तेने लंडनमां मोकलवामां आव्या। त्यारबाद भालिया घऊं गुजरात राज्यना छे, जेने केन्या अने श्रीलंकामां मोकलवामां आव्या। अने विद्यार्थी मित्रों आजनो हाईलाइट मुद्दो हालमां मिथिला मखना, अहींया जरा टाइपिंग मिस्टेक छे, मिथिला मखना लखजो, मिथिला मखना ने GI टेग मळ्यो छे ते कया राज्यनुं छे? तो विद्यार्थी मित्रों बिहार, मिथिला मखना बिहार, मिथिला मखना बिहार। આજના કરંટ અફેર્સનો છેલ્લો પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સનો છેલ્લો પ્રશ્ન છે 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો જાગો ગ્રાહક જાગો। સૂત્ર શું છે? જાગો ગ્રાહક જાગો। 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, તો 15 માર્ચ 1962 ના રોજ અમેરિકન કોંગ્રેસના તાત્કાલિક રાષ્ટ્રપતિ જહોન એફ કેનેડીએ ગ્રાહકોના અધિકારો માટેની સૌ પ્રથમ શરૂઆત કરી હતી। પરીક્ષામાં પૂછાય કે ગ્રાહકોના અધિકારો માટેની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? તો 1962 ની સાલમાં જહોન એફ કેનેડી અમેરિકાના રાષ્ટ્રપતિ, જેમની યાદમાં ગ્રાહક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા દર વર્ષે 1983 થી 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે ઉજવવામાં આવે છે। અમેરિકાના રાષ્ટ્રપતિએ ચાર મૂળભૂત અધિકારો આપ્યા હતા, કયા કયા? તો સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર અને સુનવણીનો અધિકાર। થીમ શું છે? તો વિદ્યાર્થી મિત્રો ફેર ડિજિટલ ફાઇનાન્સ। બરોબર, 2022 ની થીમ છે ફેર ડિજિટલ ફાઇનાન્સ। તો વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સના મુદ્દા સચોટ હતા, આવનારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા। તો વિડીયોની માહિતી ગમી છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો। મળીશું આવતીકાલે આ જ સમયે। જય હિન્દ, જય ભારત।